નમસ્કાર મિત્રો, ટ્રિક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા જૂન મહિનામાં પણ મફત અનાજ વિતરણ કરવામાં આવનાર હોય તે અંગેની જાહેરાત કરવામાં આવેલ હતી, જે અંગે આપણે અલગથી વિડીયો પણ બનાવેલ છે. તો આ મફત અનાજ વિતરણ આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે, તો આજે આપણે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. આવતીકાલથી મળશે મફત અનાજ, કોને, ક્યારે અને કેટલું તેના વિશે આપણે આગળ જોઈએ. 68 લાખથી વધુ NFSA રેશન કાર્ડ ધારકોને સતત 3જા મહિને 15મી જૂનથી વિનામૂલ્યે અન્ન વિતરણ. રાજ્યના 3.40 કરોડ લોકોને જૂન મહિનામાં મળવાપાત્ર અન્ન ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન વિતરણ કરાશે. અન્ન વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે 15મી જૂનથી 24મી જૂન દરમિયાન 15 આંકડાના રેશન કાર્ડ નંબરના 5લા આંકડાની સંખ્યા એટલે કે છેલ્લે 21 હોય તો 1 નંબર સમજવો, તે મુજબ અન્ન વિતરણના દિવસો નિર્ધારિત રહેશે. તો રેશન કાર્ડના છેલ્લા અંક મુજબ અગાઉની જેમ જ દિવસ નક્કી કરવામાં આવેલ છે. તો આપણો પહેલો મુદ્દો હતો કે કોને. તો રાજ્યભરમાં આવેલ 17,000 જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી NFSA એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ જે રેશન કાર્ડ નોંધાયેલ છે એવા AAY NPHH રેશન કાર્ડ ધારકોને એટલે કે NFSA રેશન કાર્ડ ધારકોને જૂન મહિનામાં મળવાપાત્ર જથ્થાનું નિયમિત વિતરણ તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વ્યક્તિ દીઠ 3.5 કિલોગ્રામ ઘઉં, 1.5 કિલોગ્રામ ચોખા અને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ચણા અને એપ્રિલ 20માં મળવાપાત્ર 1 કિલોગ્રામ ચણા પણ ચાલુ માસમાં વિતરણ કરાશે એવી જાહેરાત કરવામાં આવેલ છે. અને તેના માટે ગ્રાહકે પોતાનું રેશન કાર્ડ, આધાર કાર્ડ અથવા તો કોઈ અન્ય ઓળખ કાર્ડ સાથે રાખવું જરૂરી છે. તો આમાં આપણો પ્રથમ પોઈન્ટ અને બીજો પોઈન્ટ બંને આવી ગયા છે કે કોને વિતરણ થશે. તો NFSA હેઠળ જે કોઈ રેશન કાર્ડ ધારકો છે તે NFSA રેશન કાર્ડ વાળા વ્યક્તિઓને આ અનાજનો જથ્થો આપવામાં આવશે. અને ત્રીજો આપણો પોઈન્ટ હતો કે કેટલું. તો NFSA હેઠળ જે અગાઉ મળવાપાત્ર હતું તે તો મળશે, તે ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે વ્યક્તિ દીઠ 3.5 કિલોગ્રામ ઘઉં, 1.5 કિલોગ્રામ ચોખા અને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ચણાનું વિતરણ કરવામાં આવશે. હવે આપણો ત્રીજો મુદ્દો હતો કે ક્યારે. તો અહીંયા આપણને ટાઈમ ટેબલ પણ આપવામાં આવેલ છે કે NFSA રેશન કાર્ડ ધારકોના કાર્ડ નંબરમાં છેલ્લા આંકડાનો નંબર 1 હોય તેમને 15 જૂન, છેલ્લા આંકડાનો નંબર 2 હોય તેઓને 16 જૂન, છેલ્લો આંકડો 3 હોય તેઓને 17 જૂન, 4 હોય તેઓને 18 જૂન, 5 હોય તેઓને 19 જૂન, 6 હોય તેઓને 20 જૂન, 7 હોય તેઓને 21 જૂન, 8 હોય તેઓને 22 જૂન, 9 હોય તેઓને 23 જૂન અને છેલ્લો આંકડો 0 હોય એટલે કે 0 હોય તો તેઓને 24 જૂનના રોજ અન્નનું વિતરણ કરવામાં આવશે. તો આ પ્રમાણે તમામ લાભાર્થી મિત્રોએ પોતાના રેશન કાર્ડનો છેલ્લો અંક જોઈ તે મુજબની તારીખે અનાજ લેવા માટે જવાનું રહેશે. ઉપરાંત અહીં જણાવેલ છે કે અનિવાર્ય સંજોગોમાં જો કોઈ રહી ગયું હશે તો તેઓને તારીખ 25 જૂનથી વહેલી તકે વાજબી ભાવની દુકાનેથી અન્ન મેળવી લેવાનું રહેશે. એટલે કે આ તારીખો સિવાય કેટલાક વ્યક્તિઓ જો કોઈ અગત્યના કારણોસર બહાર હોય અને પોતાનું અનાજ લઈ શકેલ ન હોય તો તેઓને 25 જૂનથી વહેલી તકે વાજબી ભાવની દુકાનેથી અનાજ મેળવી શકશે. તે ઉપરાંત આગળ જોઈએ કે વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ કેન્દ્ર સરકારની વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ દેશનો કોઈ પણ NFSA રેશન કાર્ડ ધારક પોતાના અંગૂઠા કે આંગળીની છાપ દ્વારા ઓળખ પ્રસ્થાપિત કરી અને સમગ્ર રાજ્યમાંથી કોઈ પણ સસ્તા અનાજની દુકાનેથી જૂન 2020માં વિનામૂલ્યે અન્ન પુરવઠો મેળવી શકશે. એટલે કે વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ જે કેન્દ્ર સરકાર દ્વારા
હાલે 19 જેટલા રાજ્યોને જોડવામાં આવેલ છે, તે પૈકીનો એનએફએસ રેશન કાર્ડ ધારક કોઈ પણ વ્યક્તિ આ રાજ્યોમાંથી, એટલે કે આપણા રાજ્યમાંથી અન્ય રાજ્યનો કોઈ પણ વ્યક્તિ પોતાની આંગળી કે અંગૂઠાની છાપ દ્વારા ઓળખ પ્રસ્થાપિત કરી અને સસ્તા અનાજની દુકાનેથી વિના મૂલ્યે અનાજનો પુરવઠો મેળવી શકશે। તો જૂન મહિનાના અનાજ વિતરણની આ પ્રમાણેની વિતરણ વ્યવસ્થા છે, જે ધ્યાને લઈ અને આપ સૌ લાભાર્થી મિત્રો તે મુજબ પોતાનો જથ્થો મેળવવા માટે પહોંચી જાઓ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો, જરૂર જણાય તો કોમેન્ટ કરો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા ટોપિક સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।